પોરબંદરમાં પીજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી અહી બરડા મોઢાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજ વાયરો ઝૂલતા

આ કમિયાઈ ગ્રુપમાં અમે ચાર વર્ષથી તે અરજી આપીએ છીએ અત્યાર સુધીમાં કોઈ કામ નથી થયું મેં એક દિવસ રજૂઆત કરવા ગયો હતો ત્યારે એવું કહેવામાં આવ્યું કે અમારા પાસે સામાન નથી એક બાજુ ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે અને આજે પીજીવીસીએલ મેરા કોઈ સામાન નથી અનેક રજૂઆત કરવા છતાં અમે સાહેબને એ ત્યાં સુધી કીધેલું છે કે જ્યાં સુધી રિપેર નહીં કરો ત્યાં સુધી અમારા ગ્રુપમાં કોઈ દિવસ ચેકિંગ કરવા આવતા નહીં અને ત્રણ વખત ચેકિંગ કરવા આવ્યા પાછું જવું પડ્યું છે કારણ કે અમે સંગઠિત છીએ અને બીજું કે આજે બગોદર જે પીજીવીસએલમાં ત્રીસ હજાર જેટલા કનેક્શનો આવે છે ત્રીસ હજાર કનેક્શનનો માત્ર સ્ટાફ તો વીસનો એમાં ત્રણ ચાર રજા ઉપર હોય અને બે ટુકડીથી ત્રણ ટુકડી જો છે દાખલા તરીકે સિમ્બરથી વડારા ફોલ્ટથી હોય તો એનો રસ્તામાં જ સમય જાય છે અનેક રજૂઆત કરવા છતાં પણ પીજીવીસએલમાં પેટમાં પાણી પણ હલતું નથી અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કમિયાઈ ગ્રુપમાં અને બરડા બરડા વિસ્તારના એંસી ટકા ગામડાઓમાં એક વાવડાનો જોકો આવે છે અને કાયમ વાયરો પડે છે અને ખેડૂતનું મૃત્યુ થાય તો કોણ અને મી પીજી અરજી કરેલ હે મારો આ ટીસી નો થાંભલો ભાંગી પડેલ હે ભાંગી પડે એમ હે એમ મકાનની બાજુમાં જ છે તો એ લોકો અહીંયા કોઈ જોવા નતા આવ્યા કોઈ કંઈ કામ કરવા આવ્યા નથી ત્રણ ચાર અરજી આપી અને કાલ બે દિવસ પહેલાં વાયર પીડ્યો તો એક કૂતરો મરી ગયો લાઈન બંધ કરવા હેઠળ પાંચ ફોન કર્યા કોઈ ફોન ઉપાડ્યો નહીં તો આમાં જવાબદારી કોને માણસની કે બોર્ડ અમે ફોન કરીએ તો કોઈ દિવસ ફોન ઉપાડતા નથી અને ભરી ગઈ તો એ કામ કરવા આવતા નથી કે કે તમે પ્રાઇવેટ અમે નહીં પાસે ટાઈમ નથી કે ખેતરોમાં થાંભલા છે તો એથી વાયરું હાવ મોરા છે બરોબર તો તાણવાની જરૂર છે તો બોર્ડમાં અરજી દો તો કોઈ જવાબ દેવા લાયક નથી કે બદલાવતા નથી કે ટાણે કામ કરતા નથી તો એનું શું કરવું જોઈએ એ માટે અમને જવાબ તો દેવા જોઈએ ને વીજળી તો ભાઈ કલાક બે કલાક મળે ને કે ચોવીસ કલાક ડેમ જ રીએ એમાં કુંડા ભરવાય તો હુર્યું છે ને બપોરે પરોખાવો હોય તો હુર્યું છે તે ફોન અહીં ન કરીએ તા કે રિપેર કરે ને ગાકે વાયર તૂટ્યો ને કાં કે જમ્પર ગયો ને કાં કે તાંપલો પીડ્યો આ તકલીફ જ ઊભી કરે બરાબર